જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલની કથિત કામલીલાનો પડઘો મુખ્યમંત્રીના કામ સુધી પહોંચ્યો છે. ગઈકાલે કોવિડ હોસ્પિટલની અટેન્ડન્ટ યુવતીએ સુપરવાઇઝર મહિલા અટેન્ડન્ટ પાસે શારીરિક સંબંધની માંગ કરી યેનકેન પ્રકારે શોષણ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ અહેવાલ મીડિયામાં વહેતો થયા પછી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર કલેક્ટરને સમગ્ર મુદ્દે તપાસ કરવા આદેશ આપ્યો હતો. ત્યાર પછી એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. દરમિયાન અટેન્ડન્ટ યુવતીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યા પછી નગરના મહિલા આગેવાન શીતલબેન શેઠ પ્રેરિત સંસ્કૃતિ ફાઉન્ડેશન સહિતની સામાજિક સંસ્થાઓ સત્ય બહાર લાવવા સક્રિય થઈ છે. શીતલબેન શેઠ, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જૈનમબેન ખફી વગેરે મહિલા આગેવાનો આ મુદ્દે મેદાને પડતા જીજી હોસ્પિટલના એક આરોગ્ય કર્મીએ આ મુદ્દે પ્રકાશ પાડવાની હિંમત કરી છે. કોવિડ હોસ્પિટલના વિભીષણ રૂપી આ આરોગ્ય કર્મીએ છેલ્લા 6 મહિનાથી હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીઓનું યૌન શોષણ થતું હોવાનું નિવેદન આપતા ખળભળાટ થયો છે. ઉપરાંત આ વિભીષણે મીડિયા સમક્ષ આ સમગ્ર કામલીલામાં સંડોવાયેલા લોકોના નામોલ્લેખ સાથે આરોપો લગાવ્યા છે. વિભીષણના નિવેદન અનુસાર જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 60 થી 70 અટેન્ડન્ટ યુવતીઓનું યૌન શોષણ થઈ ચૂક્યું છે. આ આરોપ પછી આ સમગ્ર ઘટના રાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દે તો નવાઈ નહીં, કારણ કે સમગ્ર દેશમાં કોરોનાની મહામારીમાં સરકારી કોવિડ હોસ્પિટલમાં આટલા મોટા પાયે અને આટલી આયોજનબદ્ધ રીતે યુવતીઓના યૌન શોષણનો આ અત્યંત શરમજનક અને એકમાત્ર મામલો છે. આ સમગ્ર મુદ્દે વિભીષણનું નિવેદન તથા સંસ્કૃતિ ફાઉન્ડેશનના શીતલબેન શેઠનું નિવેદન અહીં પ્રસ્તુત છે. હોસ્પિટલના ન્યૂઝમાં ને બધે આવે છે કે ત્યાં યૌન શોષણ થાય છે, તે ખરેખર મારા જાણમાંથી 6 મહિના પહેલાં એ વાત આવેલી હતી. એ વાત સત્ય છે. તેમાં એચઆર મેનેજર અને તેના ફ્રેન્ડ લોકો ઇન્વોલ્વ છે. જેમાં એચઆર મેનેજર એલ બી પ્રજાપતિ, એમના ફ્રેન્ડ પારસ, ત્યારબાદ નંદન રાઠોડ, રવિ દેવ અને એમના એક બીજા ફ્રેન્ડ જે અહીંયા કાઉન્સેલર તરીકે છે, નિલેશ ફ્રેન્ડ કરીને, એ લોકો આ બધામાં ઇન્વોલ્વ છે. હું પોતે બી એક આરોગ્ય કર્મચારી છું એટલે મને આ બધી ઇન્ફોર્મેશન તેમાં અંદરથી મળતી રહેતી હતી. એ લોકો ઘણા ટાઈમથી આ જે ફિમેલ એટેન્ડન્ટ આવે તે લોકોને સારા સારા જે દેખાવનો મને એવા ગર્લ્સ હોય તે લોકોને મજબૂર કરે, પોતાના ત્યાં ઓફિસ સ્ટાફમાં રાખે કે બીજી કોઈ રીતે એમને ફસાવી અને એમનું શારીરિક શોષણ કરતા હતા. એ લોકો તેમના એક ફ્રેન્ડ છે તેમના રૂમ પર, અહીંયા જે સર્વ સેક્શન છે ને આવાસમાં, તે રૂમ પર ત્યાં લઈ જતા હતા અને એમનું શારીરિક શોષણ થતું હતું. તમે કોઈને જાણ કરી દીધી? ના. કેમ? એ લોકો ઘણા પાવરફુલ છે અને હું એટલો પાવરફુલ પર્સન નથી. તમારા જન્મ ક્યારે, ઘટના ક્યારે? 6-1 મહિના પહેલાંથી. 6 મહિના પછી આજે ઘટના આવી છે અને તમે જે જાણી પહેલાં કોઈ ખબર નહીં. ત્યારે આના પહેલાં હું કોઈ જાણ નહોતો કરી શકતો કે મને બી લાગતી હતી કે હું એકલો માણસ શું કરી શકું છું. અત્યારે મેડમ જે ખાનભાઈ છે એ લોકોએ મને સંપૂર્ણ આપ્યો કે ના, જે સાચું છે તેના સામે બોલવું જોઈએ. આ લોકો હોસ્પિટલમાં પણ આવું ખૂબ કરતા હતા. હોસ્પિટલની અંદર બી ઘણી વખત થતું હતું. જે એમની એચઆર ઓફિસ છે, એડમિન ઓફિસ છે, તેના કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરા નથી. અને હવે એ લોકો એનું આજે સવારે જે મિટિંગ થઈ અને જે બીજા બધા એટેન્ડન્ટને કાઢી નાખ્યા છે, અત્યારે થોડા ઘણા જે ફિમેલ એટેન્ડન્ટ છે એ લોકોને બોલાવીને તેમના પાસે લેખિતમાં એવું લઈ લીધું છે કે હવે આવું કાંઈ થતું નથી, કે આવું અમારી જાણમાં આવ્યું નથી. ખરેખર તેવું નથી. હવે એ લોકો જે આમાં કોઈ પોતાના જે ગરીબ ઘરની છોકરીઓ હોય, કોઈ બારેથી આવે છે અહીંયા કોલેજ કરતા હોય, તે લોકો અહીંયા 15,000 સેલેરી માટે થઈને કામ કરતા હોય અને ત્યાર પછી એમને ધમકાવવામાં આવે કે જો તમે આવી રીતે તાબે નહીં થાવ તો એને જોબ પરથી કાઢી નાખે. જે લોકો ના થાય તેને સીધું જેનું આઈ કાર્ડ લઈ લે, આઈ કાર્ડ જમા કરાવી દો, અને જો એમ ના કરે તો પછી એ લોકો એને કોઈ પણ રીતે ટોર્ચર કર્યા કરે, માનસિક ત્રાસ આપ્યા કરે એમને. અને
અને છેલ્લે જે ગર્લ્સ હોય એ થાકીને જોબ છોડીને જતા રહે. હવે તમે બહાર આવ્યા છો તે તમને તમારા ઉપર જોખમ જેવું લાગતું નથી કે અક્ષર માંગ્યું છે કે હોય શકે એ બધું તો તમારા ઉપર ડિપેન્ડેન્ટ છે ને કે તમે લોકો મારી તમે પોતે પોલીસ સાથે રાખો છો કે છે કે હવે તમે જાહેર માં આવી ગયા છો એટલે એટલે હમણાં જ તો કહી દેસુ કે તમે 6 મહિના સુધી કેમ ના આવ્યા તો બસ એ જ વસ્તુ અત્યારે બી એ જ છે. હું જ્યાં રૂમાલ બાંધીને આવ્યો છું ને પેક થયેલો છું પ્રજાપતિ, પારસ રાઠોડ, રવિ ડેર, નંદન રાઠોડ, નિલેશ મથુવાર કે જેના રૂમ પર એ લોકો ત્યાં જતા હતા આવાસમાં, ત્યાં તમે આરોસી પાડોશીને બી જઈને પૂછી શકો છો તો ત્યાંથી બી એ તમને ન્યૂઝ મળી જાય. અત્યાર સુધીમાં કેટલી દિવ્યા કટારિયા છે આમાં જ એમના ગ્રુપમાં છે, એક દિવ્યા કટારિયા છે જે પોતે ફિમેલ છે પણ આ બધા કામમાં એ સપોર્ટ કરે છે. અત્યાર સુધીમાં કેટલી છોકરીઓના શિકાર બનાવી 60-70 હશે આશરે, પણ જે બધા દ્વારા એ કરવામાં આવ્યું છે. મહિલા એટેન્ડન્ટ એ મીડિયા સમક્ષ પોતાની રજૂઆત કરી અને જે જાતીય શોષણ વિશેનો આખો વિષય જે બહાર આવ્યો એ વિષય પર અલગ અલગ લોકોને જ્યારે જાગૃતતા આવી અને બહાર આવવાની તૈયારી બતાવી એવા આજે એક આરોગ્યના કર્મચારીએ જીજી હોસ્પિટલમાં અમારી સાથે રહી, અમે એને હિંમત આપી એટલે બહાર આવીને એને ઘણી બધી હકીકતોની માહિતી મીડિયા સમક્ષ રજૂ કરી જે કદાચ અધરવાઇઝ આપણી સામે ના આવત. એ સિવાય અમે લોકોએ આવેદનપત્ર એક ડીનશ્રીને આપ્યું જેમાં અમે 48 કલાકનો સમય ડીનશ્રીને આપ્યો છે કે આ મામલાની પૂરી તપાસ કરી અને જે પણ ગુનેગારો છે એ ગુનેગારોને નોકરીમાંથી તાત્કાલિક ધોરણે છૂટા કરે અને એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરે. આવું એક આવેદનપત્ર આપેલ છે જેમાં અમે 48 કલાકની મુદત આપી છે. જો 48 કલાકમાં નથી થતું તો એના પછી અમે અમારી રીતના એક્શન લેશું. એ સિવાય એક વિનંતી સરકારશ્રીને છે કે તમે જે કમિટી નિમી છે આ તપાસ માટે એ કમિટીમાં જીજી હોસ્પિટલના જ અધિકારીઓ છે. આજે જે પણ સંસ્થામાં બનાવ બન્યો છે એના એના અધિકારીની કમિટી છે, એના સિવાયની એક પેરેલલ કમિટી ઊભી કરો જેમાં ત્રણે ત્રણ રાજકીય પક્ષની મહિલા આગેવાનો છે, સામાજિક સંસ્થાની મહિલા આગેવાનો છે, જામનગરની બીજી જે મહિલા આગેવાનો છે, આ બધાને જોડી અને એક કમિટી ઊભી કરો જે આ તપાસ કરે. 48 કલાક પછી કહેશું. જે અમે આવેદનપત્ર ડીનશ્રીને આપ્યું છે એની એક નકલ મુખ્યમંત્રીશ્રીને, નાયબ મુખ્યમંત્રીશ્રીને અને મહિલા આયોગને રવાના કરેલ છે.